રાશિ, તમે અહીંયા શું કરો છો? તમને ખબર છે ને દાદાની તબિયત કેવી છે, છતાંય તમે અહીંયા આવ્યા છો. અરમાન, હું તો ખાલી દાદુને ત્યાં મળવા માટે આવી હતી. જમાડી દેજો અને એમનું ધ્યાન રાખજો. વિદ્યાબેન, આમને હવે હોસ્પિટલમાં રાખવાનો કોઈ જરૂર નથી. તમે કેમ આવું બોલો છો ડોક્ટર? કારણ કે ઘણીવાર દવાઓ કરતાં ઘરનું વાતાવરણ અને સગાઓની ઉંમર વધારે અસર કરતી હોય છે, એટલે તમારે એમને ઘરે જ રાખવા પડશે. જુઓ, એમના બોડીના બધા જ પાર્ટ્સ પેરેલાઇઝ છે, એ આપણી બધી જ વાત સાંભળી શકે છે, સમજી શકે છે, પણ કંઈ રિએક્ટ નથી કરી શકતા. તમે એમની સાથે વાતો કરતા રહેજો. ઓકે, લો મેં આઈ એમની ફાઇલ. થેન્ક યુ સો મચ ડોક્ટર, થેન્ક યુ. એની કંઈ જ જરૂર નથી વિદ્યાબેન, ઇટ્સ માય ડ્યુટી. એન્ડ ડોન્ટ વરી, હું તમારા ઘરની બાજુમાં જ રહું છું, અને કંઈ પણ જરૂર હોય તો તમે મને બોલાવી લેજો. વિદ્યાબેન, એક સવાલ પૂછું તમને. તમે કોઈ પારકા માણસને હોસ્પિટલથી ઘરે લઈ આવ્યા છો તો તમારા ઘરના લોકોને કંઈ વાંધો નહીં પડે? ઘરમાં કોઈ હોય તો વાંધો પડે. ઓહ, હું સાચું કહું તો પહેલા આ પારકો હતો, પણ હવે તો મારો દીકરો બની ગયો છે. શું થયું બેટા, શું વિચારે છે? કઈ નહીં મમ, બસ મારા જૂના દિવસોને યાદ કરતો હતો, કે જ્યારે હું હોસ્પિટલમાં હતો તો કેવી હાલતમાં હતો, કેવી હાલતમાં તમે મને આ ઘરમાં લઈને આવ્યા હતા. જે ઘરની દિવાલોને હું ક્યારે ઓળખતો પણ નહોતો, આજે એ જ ઘરની દિવાલો મારું જીવન બની ગઈ છે. થેન્ક યુ, થેન્ક યુ સો મચ મોમ. એન્ડ આઈ નો કે થેન્ક યુ શબ્દ બહુ જ નાનો છે, તમે જે કર્યું છે એનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું, કારણ કે તમે મને નવું જીવન આપ્યું છે. એક સમયે શ્વાસ ચાલશે કે નહીં એવી શક્યતાઓ વચ્ચે તમે મને નવો શ્વાસ આપ્યો છે. ના શું, નવું જીવન તો તેણે મને આપ્યું છે. આ મકાનનું ખાલીપણું ભરો જીવ લેવા આવતું હતું, આ મકાનને ઘર તે બનાવ્યું છે. બાકી મારો પરિવાર, મારો પરિવાર તો વર્ષો પહેલા મારાથી અલગ થઈ ગયો હતો. મોમ, હવે આપણે બંને જ આપણો પરિવાર છીએ. અને હા, હું તમને ક્યારે એકલા મૂકીને ક્યાંય નહીં જઉં, આઈ પ્રોમિસ. જો આજે તું તારા પરિવારને નફરત કરે છે, કદાચ કાલે. નહીં મોમ, હવે તમે જ મારા માટે સર્વસ્વ છો, ને મારા પરિવાર માટે માત્ર નફરત છે, માત્ર ને માત્ર નફરત. અને મોમ,
એ બધા જ લોકો મારી નફરતની આંખમાં સળગશે. લો મહારાજ, આ રહ્યો બધો સામાન. તમે એકવાર જોઈ લો અને કંઈ પણ જરૂર હોય ને તો મને કહેજો. દીકરા, હું બધું જોઈ લઈશ. તું જરાય ચિંતા ના કરીશ. અને તું જઈને કંઈક ખાઈ લે. કાલે લગ્નમાં આખો દિવસ તારે રહેવાનું છે, એટલે તાકાત તો જોઈશે ને. ના ના, મને ભૂખ નથી. અને એમ પણ આ છે ને, હું કઈ નહીં જમું ને તો પણ એ મને સાચવશે. ચાલો ને, તમે એકવાર બધું જોઈ લેજો અને કંઈ પણ જરૂર હોય તો મને કહેજો, હું અહીંયા જ છું. સારું. મારા દાદા દાદી એ કઈ ખાધું ના હોય તો પછી હું કેવી રીતે કઈ ખાઈ શકું? મને તે લોકોની બહુ ચિંતા થાય છે. ખાલે પદ્મિની બહેન અને નયનભાઈ ના લગ્ન હેમખેમ પાર પડી જાય પછી હું વિચારીશ કે મારે આગળ શું કરવું છે. મેં લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને હવે હું બસ તમારા લોકોની રાહ જોઈ રહી છું લગ્નમાં જોડાવા માટે. રાશિ મંદિર પહોંચી ગઈ છે. હા, અને પેલા લોકોના લગ્ન કરાવવાની છે કાલે. કંઈક તો કરવું પડશે. નથી બીવું. ના, તમે બધા વિડીયો જોઈ લીધો હશે. નયન અને પદ્મિનીના લગ્નની પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે. દાદા, અમે લગ્ન નહીં થવા દઈએ. આપણે બધાએ મંદિરમાં જઈને વિરોધ કરવો પડશે. બહુ થયું તમારું ઉપાસનું નાટક. હું ખીચડી લાવ્યો છું, હવે તમારે ઉપવાસ તોડવો જ પડશે. જો ખાઈ લો. છોડ છોડ, કહું છું છોડ. દાદુ સાથે આવું વર્તન કરવાની ભાઈ, આ ઘરમાંથી બે છોકરાઓ બહાર નીકળ્યા, તમે એમને જોયા છે? યસ, એ લોકો પેલી બાજુ ગયા છે. થેન્ક યુ. દાદુ દાદુ દાદુ, હજી તો મેં ખાલી ડેમો આપ્યો છે. હજી તો જુઓ કે આ શુભ તમારા લોકોની શું હાલત કરે છે. મને ખબર પડી ગઈ છે કે નયન અને પદ્મિનીના લગ્ન કેવી રીતે રોકવા. રાશિના ડરાવાથી હું ડરવાનો નથી.
અને આ લગ્ન તો નિષ્ઠા હે, એના માટે મારે જે કરવું હશે તે હું કરીશ. ના, મને ના પીરસ, મને ભૂખ નથી. ભૂખ માટે નહીં તો પેટ માટે જમીનો જમશો નહીં તો શરીરને તાકાત નહીં મળે. અરે પણ દાદા દાદીએ કઈ જમ્યા નથી તો આપણે એમના વગર કઈ રીતે જમી શકીએ? દાદા દાદી પણ જમી જ લે છે. પેલા ગુંડા જેવા લોકોએ દાદાને જબરજસ્તી ખીચડી ખવડાવીને ઉપવાસ તો તોડાવી જ દીધો ને. આમ તો જે થયું એ સારું જ થયું છે. તો દાદા દાદીએ કંઈ ખાધું કે નહીં? હા, મેં એમને મગનું પાણી પીવડાવી દીધું છે અને એ લોકો હમણાં આવે જ ઉપવાસ તોડવા તૈયાર થઈ ગયા છે. એક કામ કરશું, તું પણ જમવા બેસી જા, તારે પણ દવા લેવાની છે ને? હા. હાલો, નમસ્તે કેબની ફાઇલ છે. આનાથી તમને રિપોર્ટ બનાવવામાં અને બિઝનેસ ડેવલપ કરવામાં સારી મદદ મળી રહેશે. થેન્ક યુ. આ શું પણ છે? મારો દીકરો. એનું અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું. આ તો રાશિનું માવથર્ગન છે ને. અત્યારે કોણ વગાડી રહ્યું છે? હા, મેં તો કેટલું શોધ્યું પણ મને ક્યાંય જ ના મળ્યું. તો અત્યારે આ કોની પાસે હશે? કદાચ રાશિ આવી હશે નીકુને જોવા. હા, બની શકે. કદાચ એ નીકુને માઉથોર્ગન વગાડીને સંભળાવતી હોય. હું જોઈને આવું રાશિ આવી છે કે નહીં. હા, હું પણ આવું છું. ચાલ. રાશિના રૂમમાં તો કોઈ નથી, તો પછી માઉથ ઓર્ગન નો અવાજ ક્યાંથી આવી રહ્યો છે? હું પણ એ જ વિચારું છું. હા, માઉથ ઓર્ગન નો અવાજ ક્યાંથી આવે છે? કેવી રીતે બની શકે સુભલી? તને ખબર છે ને, સુભની બધી અંતિમ વિધિ આપણે આપણા હાથે કરી છે. મને લાગે છે તને સુભની બહુ યાદ આવે છે, એટલે બધી જગ્યાએ તને સુભનો ભાસ થાય છે.
સુલી, શુભ આ દુનિયામાં નથી. જો રાશિ 7 વાગ્યા પહેલા લગ્ન કરાવવાની છે, આપણે એ પહેલા જ કંઈક કરવું પડશે. ઠીક છે, તમે એવું તો શું કરવાના છો? હું ગમે તે સંજોગોમાં નયન અને પદ્મિનીના લગ્ન તો નહીં થવા દઉં. તમે લોકો ખૂબ નસીબદાર છો કે તમને આવી દીકરી મળી. તમારા લગ્ન માટે તમારી દીકરી આખી રાત સૂતી નથી અને આખી રાત 2 મિનિટ પણ બેસ્યા વગર લગ્નની બધી જ તૈયારીઓ કરી દીધી છે. રાશિબેન, તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર. રાશિબેન, ગઈકાલ સુધી તો અમે ડરી રહ્યા હતા, પણ આજે ખબર નહીં એ ડર અચાનક ગાયબ થઈ ગયો છે. અમે એવા કેટલાય વિડીયો જોયા જેમાં લોકો અમારો વિરોધ કરી રહ્યા હોય, છતાંય આજે અમને ડર નથી. હવે અમે મક્કમ થઈ ગયા છે અને આ લગ્ન કરીને જ રહીશું. તમારી હિંમત જોઈને મને ખૂબ જ આનંદ થાય. રાશિબેન, અમે લોકોએ નક્કી કર્યું છે કે લગ્ન કરીને અમે શહેરથી દૂર ગામડે જતા રહીશું. બસ કોઈ ગામમાં રહી અને ખેતી કરીને જીવવાનો વિચાર કર્યો છે. તમે જોયેલા સપના થોડા ક્ષણમાં સાકાર થઈ જશે. રાશિએ બહુ ખોટું કર્યું છે, હું એને ક્યારે માફ નહીં કરું. મમ્મી, થઈ ગયું એ થઈ ગયું, હવે ગુસ્સો કરીને કોઈ ફાયદો નથી. તમે ક્યાં જાઓ છો? હું મારું અધૂરું કામ પૂરું કરવા માટે જઈ રહ્યો છું. રાશિ ગમે તેટલા પ્રયત્ન કરે પણ આ લગ્ન રોકવા માટે મારે કોઈ પણ હદ પાર કરવી પડે તે હું કરીશ. આ લગ્ન તો નહીં થવા દો. મને બહુ ચિંતા થાય છે. મીતુ, જા તું દાદાની પાછળ જા. એ મંદિરે જ ગયા હશે અને એ જે રીતે ગુસ્સામાં નીકળ્યા છે ને, ક્યાંક ન થવાનું કંઈક થઈ જાય તો. એના કરતા તું જા. હા, હું જઉં છું. પદ્મિનીબેન, નયનભાઈ, શું થઈ ગયું? તમે તમે ચિંતા ના કરો, હું છું ને, હું છું ને, હું તમને કંઈ નહીં થવા દઉં. ભાગે છે ક્યાં? અરે તારામાં હિંમત હોય તો લડ ને. રાશિબેન,
તમે ચિંતા ના કરતા, હું છું ને, હું તમને હોસ્પિટલ લઈ જઈશ, તમને કઈ જ નહીં થાય, હું છું ને. અરે તમે લોકો ઉભા કેમ છો? એમ્બ્યુલન્સ ને બોલો, પ્લીઝ કોઈ ફોન કરો. રાશિબેન, તમે મારા માટે જે કંઈ પણ કર્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. મને નથી લાગતું કે આ જન્મમાં મને પદ્મિનીનો સાથ મળે. ના ના, આવું ના બોલશો. રાશિબેન, સાચું કહે છે, અમે સાથે જીવી તો ન શક્યા, પણ સાથે મરીશું ખરા. શું શું કરીશું? તને કહ્યું તું તો ખરા કે તું દાદાની પાછળ જા, પણ તું મારી કોઈ વાત માને તો ને. માસી, હું બહાર નીકળીને એમની પાછળ જઉં ને, ત્યાં સુધીમાં દાદા ક્યાંક જતા રહ્યા હતા. હવે આ ચર્ચા કરવાનો સમય નથી. મીતુ, તું એક કામ કર, તું જલ્દી મંદિર જા, એ ત્યાં જ ગયા હશે. હા, હાલો, દાદા આવી ગયા. દાદા, શું થયું તમને? તમે કેમ આફી રહ્યા છો? હું પાણી લઈને આવું. તમે આવો, બેસો અહીંયા. આવો દાદા, પાણી પીઓ. હવે વાત કરો, શું થયું છે? તમે ક્યાં ગયા હતા? હું એક સંસ્થામાં મળવા ગયો હતો. નયન અને પદ્મિનીના લગ્ન રોકવા માટે મારે વધારે માણસોનો ટેકો જોઈતો હતો, પણ એ લોકોએ ના પાડી દીધી. કહ્યું કે આ બધામાં તો તમારા ઘરની બહુ સંકળાયેલી છે, એટલે આ ક્યાંક ને ક્યાંક તમારો પારિવારિક પ્રશ્ન થઈ ગયો કહેવાય. અને અમે લોકો સામાજિક કાર્યોમાં ટેકો આપીએ છીએ. તમે લોકોએ સમાચાર જોયા? નયન ભાઈ અને પદ્મિની બહેને કોઈકે મારી નાખ્યા. પણ કેવી રીતે? સમાચારમાં બતાવે છે કે એ લોકોને કોઈકે ગોળી મારી દીધી. જેવા કર્મો હોય એવું ફળ તો મળે ને સુગલી. કર્મો એટલે શું છે? હા, એ લોકોએ શું ખોટું કર્યું હતું કઈશ મને? એ લોકોએ કોઈને મારી નાખ્યા હતા? અરે ચોરી કરીને ભાગી ગયા હતા? કોઈનું નુકસાન કર્યું હતું? નહીં ને. તો પછી એમને આવી સજા કેમ મળી? અરે મોટી ઉંમરે કોઈનો હું કે સાથ ઝંખીએ એમાં ખોટું શું છે? અરે આંખમાંથી આંસુ નીકળે તો લૂછવા વાળા તો ઘણા લોકો મળી જશે, પણ આંખમાંથી આંસુ નીકળવા જ ના દે એવા લોકો બહુ નસીબદારને મળે છે. સાચું કહું ને તો ભૂલ આપણા લોકોની જ છે. જડ અને રૂઢિચુસ્ત વિચારો નીચે એટલા દબાઈ ગયા છીએ કે આપણી સામે જો કોઈનું મૃત્યુ થાય ને તો એના મૃત્યુ પર પણ સવાલો પૂછીએ છીએ. શાંત થઈ જઉં છાયા.
અરે એ લોકોની હત્યા ભલે એક વ્યક્તિએ કરી હોય પણ એમની હત્યા પાછળ જવાબદાર આપણે બધા જ છીએ. હા હા આપણે બધા. શું થયું પપ્પા? બેટા એક સારા સમાચાર છે, મેં પેલો નવો આયુર્વેદિક પાવડર બનાવ્યો છે ને એ કેનેડાના ક્લાયન્ટને બહુ જ ગમ્યો છે, અને એટલું જ નહીં એમણે બહુ જ મોટો ઓર્ડર પણ આપ્યો છે. વાવ મોમ, કોંગ્રેચ્યુલેશન્સ. તને પણ દીકરા, અને જો ઈશ્વર કરે ને તો આપણે બંને સાથે મળીને આમ જ પ્રગતિ કરતા રહીશું. અરે આ તને માથા પર શું વાગ્યું છે? મમ, એ તું એક જગ્યાએ ગયો હતો ને ત્યાં સીડી પરથી લપસી ગયો, એમાં થઈ ગયું. તારું ધ્યાન રાખ બેટા. તમે છો ને મમ, અને હા તમારી પેલી એલોવેરા જેલ છે એ લગાવી દઈશ તો સારું થઈ જશે. અરે હા, તને કહેવાનું જ રહી ગયું કે આ હર્બલ પાવડરના બિઝનેસમાં મેં એક નવો પાવડર બનાવ્યો છે. વાવ મમ, વેરી ગુડ. મંદિરે જઈને આવું છું. કેમ અત્યારે? મેં માનતા રાખી છે ને એ પૂરી કરવા માટે. ચાલ ને, તું પણ ચાલ. મમ, એક્ચ્યુઅલી મારે થોડું કામ છે, તમે જઈ આવો ને. સારું. શું તને ખબર તો છે ને કે તું શું કરી રહ્યો છે? મને બહુ સારી રીતે ખબર છે કે હું શું કરી રહ્યો છું, ને હું એ પણ જાણું છું કે હું જે કરી રહ્યો છું એ ખોટો છે. પણ એ લોકોએ જે મારી સાથે કર્યું છે એનું શું? કદાચ એ લોકોની કોઈ મજબૂરી હોઈ શકે. મજબૂરીમાં પોતાના દીકરાને ખરાબ હાલતમાં તો ના છોડી દેવાય ને. ખબર છે ને, હું બોલી પણ નહોતો શકતો, ચાલી પણ નહોતો શકતો, હલી પણ નહોતો શકતો, યાદ છે ને? કેમ રડે છે દીકરા? હું છું ને તારી સાથે, મને તારી મા જ સમજ. જોજે ને, હું તને કંઈ જ નહીં થવા દઉં. મને કંઈ જ સમજણ નથી પડી રહી બેટા કે તું શું કહેવા માંગે છે. મને કંઈ જ ખબર નથી બેટા કે તું કોણ છે, તારું નામ શું છે, તું ક્યાં રહે છે, તારા મા બાપ કોણ છે. તું જે હાલતમાં મને મળ્યો હતો ને, તારી પાસે કશું જ નહોતું બેટા. ચલો આજે આપણે આજના સમાચાર જાણીએ. શું કહે છે આજનું છાપું? આહા, દેશનો એક બિઝનેસમેન કરોડોનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયો, અને હવે આ કોઈ નવો આવ્યો છે એ પણ કરોડોનું કરીને જતો રહ્યો, અને કઈ નાની સૂની રકમ હોય તો બરાબર છે, આ તો 100 કરોડનું કરીને ભાગી ગયો છે. અને એનું નામ છે શુભ પરીખ. પરીખ પરિવારના ઘરની હરાજી થવા જઈ રહી છે. અરે તારો તો હાથ હલી રહ્યો છે બેટા. હા
ચાલ તને ઉભા થવામાં મદદ કરું. ઉભા થવાશે બેટા, ચાલ આપણે પ્રયત્ન કરીએ. ચાલ ચાલ હા હા ચાલ. આ પરીખ પરિવાર બહુ નામચીન લાગે છે હો. આજકાલ રોજ છાપામાં એનું કંઈ નું કંઈ આવ્યા જ કરે છે. કોઈ જયંત અને કલ્યાણી છે એ પરીખ પરિવારનો બંગલો ખરીદવાના છે. ચલો એક્સરસાઇઝનો એલાર્મ વાગી ગયો, હવે આપણે એક્સરસાઇઝ કરીએ. હમ, એક્સરસાઇઝનો ટાઈમ થઈ ગયો છે. ચલો એ ધીમે બેટા, જો જો આહો વેરી ગુડ, વાહ બહુ સરસ. જો આ હાથ ઉપર થયો થયો ને, જો થયો થયો ગુડ.